નમસ્કાર મિત્રો, આપણે જ્યારે વર્ડ કે એક્સલમાં લખીએ ત્યારે ભારતીય ચલણનો જે સિમ્બોલ નવો આવેલો છે તે કઈ રીતે એની અંદર ઉમેરી શકશું, એના આ વિડીયોમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, તેની થોડુંક સેટિંગ છે, તે સેટિંગ કઈ રીતે કરશું તે માહિતીને સમજી લઈએ. સૌ પ્રથમ મિત્રો, કંટ્રોલ પેનલ છે એને ઓપન કરવાની થાય. કંટ્રોલ પેનલ છે એની અંદર જઈ અને મિત્રો અહીં આપણને લેંગ્વેજ એન્ડ રિલિજનલ, વિન્ડો 7 હશે તો લેંગ્વેજ એન્ડ રિલિજનલ હશે. અહીં મિત્રો મારી પાસે વિન્ડો 8 હોવાથી લેંગ્વેજ લખેલ છે, તે લેંગ્વેજ બટન ઉપર ક્લિક કરીશ. મિત્રો અહીં મેં બે ભાષાઓ સિલેક્ટ કરેલ છે કીબોર્ડની, એક US ઇંગ્લિશ યુનાઇટેડ સ્ટેટ. અને અહીં પણ આપણે જોઈ શકશું કે મારી પાસે જે ઇંગ્લિશ છે યુનાઇટેડ સ્ટેટનું છે અને ગુજરાતી ભાષા ઇન્ડિયાની છે. તો મિત્રો અહીં મારે સૌ પ્રથમ તો ઇન્ડિયન ઇંગ્લિશ લઈ આવવું પડશે, તો આના ઉપર હું ક્લિક કરું અને એડ કરીશ ત્યારે અહીં QWR આ નામનું કીબોર્ડ છે એને હું એડ કરીશ. એટલે મિત્રો અહીં ઇંગ્લિશ ઇન્ડિયા આવી જઈશ. હવે ત્યાર પછી મિત્રો બીજો ફેરફાર એ કરવાનો રહેશ કે અહીં એડવાન્સ સેટિંગ અથવા ચેન્જ ડેટ ટાઈમ નંબર ફોર્મેટ, એની અંદરથી કોઈ પણ ઉપર ક્લિક કરશો એટલે આ જ વિન્ડો આપણને ખુલેલી જોવા મળશે. મિત્રો અહીં પણ ઇંગ્લિશ ભાષા છે, યુનાઇટેડ સ્ટેટ છે, એમાં તમારે સૌ પ્રથમ આના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ટાઈમ ડેટનું એક ઓપ્શન જોવા મળશે. તેની અંદરથી મિત્રો તમારે ઇંગ્લિશ ઇન્ડિયા શોધવાનું રહેશે અને ઇંગ્લિશ ઇન્ડિયા જ્યારે મળે છે ત્યારે તેના ઉપર ક્લિક કરી અને તમારે એપ્લાય આપી અને ઓકે કરવાનું રહેશે. મિત્રો હવે મારા કોમ્પ્યુટર ઉપર ઇંગ્લિશ ઇન્ડિયા છે એ સિલેક્ટ થઈ ગયું છે કે સેટ થઈ ગયું. માત્ર આપણે વર્ડ ફાઇલ છે ખોલવાની રહેશે. વર્ડ ફાઇલ છે જ્યારે આપણે આ સિમ્બોલ લઈ આવવો હોય ત્યારે એનું શોર્ટકટ છે VB9. આ ટાઈપ કરી અને તમે એન્ટર સાથે એક્સ ટાઈપ કરશો, એક્સ પ્રેસ કરશો એટલે સિમ્બોલ આપમેળે જોવા મળશે. આ સિવાય મિત્રો તો કે એન્ટર પ્રેસ કરી અને 83 77 એન્ટર પ્રેસ કરી 8377 ટાઈપ કરશો કીબોર્ડમાં એટલે તમને આ સિમ્બોલ જોવા મળશે. છતાં પણ જો તમને સિમ્બોલની જરૂર હોય તો ઇન્સર્ટની અંદર જઈ અને મોર સિમ્બોલ ખોલશો ત્યારે તમને અહીં આની અંદર નથી જડતો. મિત્રો અહીં સૌ પ્રથમ તો એરિયલ સિલેક્ટ કરી લેવાનું છે અને હવે તમારે શોધવાનું છે કે કઈ જગ્યાએ આવો સિમ્બોલ છે હશે, તો તમને એ જડતો નથી તો અહીં તમારે ટાઈપ કરવાનું છે 20B9 એટલે સિમ્બોલ તમને અપલેસ થશે અને એની અંદરથી ઇન્સર્ટ કરશો. અહીં 3 ઇન્સર્ટ થયેલ છે અને હું ઇન્સર્ટ ઓપ્શન ઉપર ક્લિક કરી ત્યારે 4 એડ થયેલો આપણને જોવા મળશે. આ રીતે તમે તમારા કોમ્પ્યુટરની અંદર મિત્રો છે એ સિમ્બોલ ઇન્સર્ટ કરી શકશો. મિત્રો એક્સેલ છે એની અંદર કઈ રીતે તમારે એડ કરવાના રહેશે, તો સૌ પ્રથમ તો હું મિત્રો અહીં 20 ટાઈપ કરું છું, 50 1070 9467 12599 135657 21688. મિત્રો આ આપણે જ્યારે રકમ ટાઈપ કરીશ ત્યારે અહીં સિમ્બોલ આપણે જનરલ છે એની અંદર જનરલ જ જોવા મળશે, ત્યારે અહીં ઇન્ડિયા ઇંગ્લિશ ઇન્ડિયા એવું લેંગ્વેજ આવે છે અને એની આગળ રૂપિયાનો સિમ્બોલ આવે છે. આને તમે ટાઈપ કરી દેશો, એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં ઇન્ડિયાના રૂપિયાનો સિમ્બોલ જે જોવા મળશે અને ઇન્ડિયન લેંગ્વેજ પ્રમાણે અહીં જે આપણે ટપકાં કરીએ અપૂર્ણ, જો અહીં દરેકની પાછળ 2 પોઈન્ટ આવે છે તો અહીંથી ડિસ્ક્રીઝ ડેસિમલ કરશો
એટલે એક પોઈન્ટ જશે, અને આમ કરશો ત્યારે બધા પોઈન્ટ છે એ જતા રહેશે. મિત્રો, અહીં એક ખાસ ખાસિયત છે કે આપણે 1000 પછી આવું અલ્પ વિરામ કરીએ. 10000 હોય તો આ રીતના થાય છે, 1,35,000. આપણે જે રીતે બાળકોને લખાવીએ તે જ પ્રમાણના અહીં આપણને સિમ્બોલ છે એની સાથે જોડાયેલા જોવા મળે છે. મિત્રો, અહીં નાનું કરીએ તો આ પ્રકારે તમે સિમ્બોલ ઉમેરી શકશો. હવે મિત્રો, અહીં 50 ટાઈપ કરું છું અને મારે તેની અંદર રૂપિયાનો સિમ્બોલ જોઈએ, તો અહીંથી હું રૂપિયાનો સિમ્બોલ ઇન્સર્ટ કરી શકું. રૂપિયાનો સિમ્બોલ અહીં પાછળના ભાગે આવ્યો છે, કારણ કે જ્યાં આપણો એરો છે એ ટક ટક થતો હશે. અહીં મિત્રો સિમ્બોલ રૂપિયાનો પહેલાં ટાઈપ કરી લેવો પડશે અને ત્યાર પછી મારે 50 ટાઈપ કરવા પડશે, તો આપણને આ પ્રમાણે જોવા મળશે. એટલે આ ખૂબ જ સરળ રીત છે કે આની વચ્ચે જગ્યા ઓછી રાખવા ઈચ્છતા હો તો તમે પહેલાં આ સિમ્બોલ છે એડ કરી અને બાજુમાં રકમો લખી શકશો. મિત્રો, આ સિવાય કીબોર્ડ છે એની અંદર અહીંથી આપણે વારંવાર ક્લિક કરી અને ગુજરાતીની ઇંગ્લિશ ચેન્જ કરવું પડે, પરંતુ એના માટે આપણે શોર્ટકટ કી છે વિન્ડો, એટલે કે ચાર વિન્ડોનું જે ચાર સિમ્બોલ વાર બટન છે તે અને સ્પેસ બાર બટન તમે ટાઈપ કરશો તો તમને અહીં ગુજરાતી જોવા મળશે અને ગુજરાતીમાં લખવા પણ મળશે. અને એ સિવાય છે એલ્ટર અને શિફ્ટ. એલ્ટર શિફ્ટ કરું તો અહીંથી ઇંગ્લિશ થઈ જાય છે અને ફરી વખત એલ્ટર શિફ્ટ કરું તો તે ગુજરાતી થઈ જાય છે. મિત્રો, આ સિવાય કોઈ સિમ્બોલ છે તમને એનું શોર્ટકટ છે એ તમને જાણવું છે તો આ મોર સિમ્બોલની અંદર જઈ અને તમે જે ભાષા, માની લો કે હું ગુજરાતી ભાષામાંથી પેરાફોન્ટનું એક સિમ્બોલ છે ઉમેરવા ઈચ્છું છું, તો અહીં ટેરાફોન્ટ આકાશ કરીશ અને ત્યાર પછી મિત્રો તેની અંદરથી મારે માની લો કે આ ડ્રો કરવો છે તો એનું શોર્ટકટ અહીં આપણને કીધું કે 163 છે, પરંતુ હું એ સિમ્બોલને ચેન્જ કરવા ઈચ્છું છું તો એની શોર્ટકટ કી ઉપર હું ક્લિક કરીશ. આ શોર્ટકટ કી છે એના ઉપર ક્લિક કરીશ તો અહીં સિમ્બોલમાં દ્વા દેખાય છે અને તમારે તેની શોર્ટકટ કી છે એ એલ્ટર સાથે રાખવા ઈચ્છતા હો તો એલ્ટર પ્રેસ કરી અને 111 ટાઈપ કરશો કે એવું ગમે તે તો તમને તે નવો એનો સિમ્બોલ છે એની નવી જોવા મળશે. મિત્રો, અહીં આપણે સૌ પ્રથમ તો અહીંથી લેંગ્વેજ ચેન્જ કરી લઉં, ટેરાફોન્ટ આકાશ કરી લઉં અને એની એલ્ટર સાથે 163 એલ્ટર સાથે 0163 ટાઈપ કરીશ એટલે જોવા થશે. મિત્રો, આ પ્રકારે તમે તમારા શોર્ટકટ છે ઊભા કરી શકશો અને શોર્ટકટ છે એને તમે અલગથી લખી પણ શકશો